નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી અને હું છું ભાવિકા વ્યાસ. એક મહત્વના સમાચાર બનાસકાંઠાથી. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી રતનપુરા ખાતે બિરાજમાન પંચમુખી હનુમાનજી મહારાજના દર્શન માટે અલ્પેશ ઠાકોરનું આગમન. પૂર્વ ધારાસભ્ય અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે કાંકરેજના રતનપુરા શિહોરી ખાતે ઠાકોર સમાજની મિટિંગ યોજી ફરી વ્યસન મુક્તિનું આહ્વાન કર્યું હતું. બનાસકાંઠાના ઠાકોર સેનાના પ્રમુખ ડીડી ઝાલેરા, અરવિંદ ગોહિલ અને કાંકરેજ તાલુકા ઠાકોર સેનાના પ્રમુખ રમેશજી ઠાકોર સહિત અન્ય અગ્રણીઓની હાજરીમાં મળેલી આ બેઠકમાં અલ્પેશ ઠાકોરે 2022માં ભગવો લહેરાવા હાકલ કરી ઓનલાઈન સદસ્યતા અભિયાન પણ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે સમાજની એકતાને મજબૂત બનાવવા માટે હું ક્યારેય પાછીપાની નહીં કરું. આગામી સમયમાં દાદા ઓગણનાથના દર્શન કરી સમગ્ર ગુજરાતમાં પદયાત્રા આદરી સમાજમાં જાગૃતિ લાવવા અને કુરિવાજોની નાબૂદી માટે પ્રયાસો હાથ ધરવાની તત્પરતા પણ તેમણે વ્યક્ત કરી હતી. રિપોર્ટર અરુણ સિંહ વાઘેલા, પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ, કાંકરેજ. આ ટીમ દ્વારા સ્વાગત કરવા માંગે છે તો અરવિંદજી રતનપુરા અને સરપંચશ્રી આવશે અને ડીડી ઝાલેરા સાહેબનું સ્વાગત કરશે. અરવિંદજી રતનપુરા અને ડીડી ઝાલેરા ભાઈ સરપંચશ્રી.